નમસ્તે, હું આદર્શ છું, એ પહેલા હું નાગરિક છું। ભારત એ વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે અને આપણે બધા નાગરિકોનો નાગરિક ધર્મ છે કે મતદાન અવશ્ય કરીએ। 100% મતદાન આપણું લક્ષ્યાંક હોવું જોઈએ। આપણે જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી ધોરાજી ઉપલેટા મત વિસ્તારમાં ગયા વખતે 62.46% મતદાન થયું। લોકતંત્રનું આ ચૂંટણી એ 5 વર્ષ માટે સરકાર નક્કી કરવાનું નિમિત્ત માત્ર નથી, પરંતુ એક પર્વ છે। આપણા બધાની સક્રિય સહભાગીદારીતાથી અને મતદાનના માધ્યમથી સાચી સરકાર આવી શકે, રાષ્ટ્રહિતમાં કામ કરી શકે, રાજ્યને વધારે આગળ લઈ જઈ શકે, આ બધા માટે મતદાન જરૂરી છે। 100% મતદાન કરીએ। વ્યક્તિગત મારો વિચાર એવો છે કે નાટોના મતની કોઈ વિશેષ મૂલ્ય અંતિમ પરિણામ લક્ષી થતું નથી, એટલે નાટો તરફ ન જઈએ અને આપણે આપણા રાષ્ટ્રને આપણા રાજ્યને વધારેમાં વધારે ઉન્નત સ્તર ઉપર લઈ જાય એવી કોઈ સરકાર નક્કી કરવામાં મતદાન આપી અને આપણું ફરજ બજાવીએ તેવી અપેક્ષા। ભારત માતા કી જય। મારું મતદાન ગુજરાતની આત્મીયતા માટે। 100% મતદાન કરીએ। મારું મતદાન સ્વસ્થ ભારત માટે। મારું મતદાન અર્બન નક્સલવાદીઓને ગુજરાત રાજ્યમાંથી દૂર ધકેલવા માટે। ભાઈઓ તથા બહેનો, મતદાન કરવું એ આપણો સામાજિક અધિકાર છે અને 100% મતદાન કરજો અને આપણે બધા સામાજિક સમરસતાને ધ્યાને લઈને મતદાન કરજો। મતદાન 100% કરીએ। મારું મતદાન આવનારી પેઢી માટે। મારું મત મહિલાઓના રક્ષકને મહિલાઓના રક્ષણ માટે। આપણે સૌએ મતદાન 100% કરવું જોઈએ અને આપણું મતદાન ધંધા અને રોજગારના વિકાસ માટે। આપણે સૌ 100% મતદાન કરીએ। મારું મતદાન ભ્રષ્ટાચાર અટકાવવા માટે છે। મતદાન 100% કરીએ। મારું મતદાન યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે હોય। પાખે સબનિંગ કે મતદાન 100% કરણ ખપે। પાંજો મતદાન દેશની અખંડતા અને એકતા લાય। મતદાન અવશ્ય કરીએ। મારું મતદાન ભારત માની રક્ષા માટે। મતદાન 100% કરીએ। મહિલાઓના અસ્તિત્વ અને ગૌરવ માટે મતદાન કરીએ। 100% મતદાન કરીએ। મારું મતદાન રોજગાર અને ધંધાને વિકાસ અર્થે। આપણે સૌ ગુજરાતીઓ મતદાન 100% કરીએ અને મારું મતદાન ગુજરાતના વિકાસને વધુ આગળ ધપાવવા માટે। મતદાન અવશ્ય કરીએ। મારું મતદાન રેવડી કલ્ચરને સમાપ્ત કરવા માટે। આપણે 100% આપણી ફરજ પ્રમાણે આપણે મતદાન કરવું જોઈએ અને કોઈના અભાવમાં અને કોઈના પ્રભાવમાં ન આવીએ અને મતદાન આપણે કરવું જ જોઈએ। આવો આપણે સૌ 100% મતદાન કરીએ। મારું મતદાન રાષ્ટ્રીય વિચારધારા માટે અને રાષ્ટ્રના વિકાસ માટે। મારું મતદાન ગુજરાતના અવિરત વિકાસ માટે। મતદાન આપણો અધિકાર। આપણે 100% મતદાન કરીએ। આપણો મત સમરસતા માટે। મતદાન મારો અધિકાર છે। મારું મતદાન મારી નવી શિક્ષણ નીતિ માટે। દરેક નાગરિકને અપીલ છે, કોઈ પણ સમયે કોઈ પણ કામ હોય છોડીને પણ એને મતદાન માટે જવું જોઈએ। નોટાનો ઉપયોગ ન કરવો જોઈએ। સારો ઉમેદવાર બેમાંથી જે બે હોય, ત્રણ હોય, જે હોય એમાંથી સૌથી સારા ઉમેદવાર શ્રેષ્ઠ ઉમેદવારની પસંદગી કરીને મતદાન કરવું જોઈએ એવી મારી સર્વને અપીલ છે।